टाइम ऑटो वेचाणना आंकड़ाओ आव्या छे, एना पर वधु वात करीए। आज आपणी साथे फरीथी रिलायंस सिक्योरिटीजना हेड ऑफ रिसर्च अने ऑटो सेक्टर एनालिस्ट મિતુલ શાહ જોડાઈ ગયા છે। મિતુલ, ગુડ આફ્ટરનૂન। લાસ્ટ વીક આપણે વાત કરી હતા ત્યારે ખાસ કરીને આપણે જોયું તો કમર્શિયલ વ્હીકલ અને ટુ વ્હીલર સેગમેન્ટના ફ્રન્ટ ઉપરથી એટલા બધા આંકડાઓ નહોતા આવતા દેખાય, હવે હીરો મોટોકોર્પ ટીવીએસના પણ આંકડાઓ આવતા દેખાઈ ચૂક્યા છે। આજે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટની અંદર આઈશર મોટર્સ તરફથી આંકડાઓ આવતા દેખાયા છે। પહેલા ટુ વ્હીલરની વાત કરીએ તો કેવું રહ્યું છે ટુ વ્હીલર સેગમેન્ટ માટે મંથ ઓન મંથ અને યર ઓન યર પરફોર્મન્સ? ટુ વ્હીલર મોટાભાગની કંપનીઓએ મંથ ઓન મંથ ઇમ્પ્રુવમેન્ટ બતાવ્યું છે, ડેફિનેટલી યર ઓન યર પરફોર્મન્સ જોવાનો કોઈ અર્થ નથી। કારણ લાસ્ટ યર જે પ્રમાણે આપણને ખ્યાલ છે, કોરોનાના હિસાબે પાછળના 15 દિવસ માર્ચ મહિનાના કમ્પ્લીટ વોશઆઉટ હતા, અને ઇવન આગળના 15 દિવસમાં પણ કંપનીઓ BS4 to BS6 ટ્રાન્ઝેક્શન ચાલુ હોવાના કારણે બધું પ્રોડક્શન કરી શકી ન હતી। એટલે YOY ગ્રોથના નંબર ખૂબ જ 100 થી 500% જેવા આવ્યા છે મોટાભાગની કંપનીઓમાં। પણ મંથ ઓન મંથ ઇમ્પ્રુવમેન્ટ જોવું વધુ યોગ્ય રહેશે। એમાં જે પ્રમાણે આપણને ખ્યાલ છે, માર્ચ નંબર ઓફ વર્કિંગ ડેઝ આર રફલી 10% મોર, એની કમ્પેરિઝનમાં નંબર્સ 12 થી 15% સારા આવ્યા છે। એટલે ટુ વ્હીલરમાં સુધારો છે, એમાં કંપની બજાજ ઓટો કે જેના નંબર મંથ ઓન મંથ ડિક્લાઇન છે, પણ એ પ્રાઇમરીલી બીકોઝ ઓફ એક્સપોર્ટ, ડોમેસ્ટિકમાં એ કંપનીનો પણ સુધારો જ આવ્યો છે મંથ ઓન મંથ। પણ ઓવરઓલ ટુ વ્હીલર સેગમેન્ટમાં થોડું જે સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મને કારણે ખૂબ સારું વેચાણ આવ્યું હતું પાછલા 4 થી 5 મહિનામાં, એ હવે થોડું નબળું પડી રહ્યું છે, થોડું સ્લોડાઉન આવી રહ્યું છે। અને રૂરલ ઇકોનોમીએ પણ એક બહુ સારો એવો જમ્પ વાળો ગ્રોથ લઈ લીધો છે, એટલે એમાં પણ મોડરેશન દેખાય છે। એટલે કમ્પેર ટુ ઓલ અધર સેગમેન્ટ વિધિન ઓટોમોબાઈલ, ટુ વ્હીલરનું આગળનું પરફોર્મન્સ થોડું ઓટો ઇન્ડસ્ટ્રીના ઇનલાઇન એવરેજની આસપાસ આવશે અથવા થોડું ઓછું આવી શકે, જ્યારે બીજી બાજુ પેસેન્જર વ્હીકલમાં પરિણામ સારું આવવાની શક્યતા છે ડિમાન્ડ સિચ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ, અને કોમર્શિયલ વ્હીકલ સૌથી વધુ સારી ડિમાન્ડ વિટનેસ કરશે। ઓકે, કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટની વાત કરીએ તો મિતુલ, અહીંયા આપનો આઉટલુક કેવી રીતના બનતો દેખાયો છે, ખાસ કરીને આઈશર તરફથી જે આંકડાઓ પોસ્ટ થતા દેખાયા છે એ બાદનો? કોમર્શિયલ વ્હીકલમાં મોટાભાગનું વેચાણ અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ તરફથી જ હોય છે। આઈશર એક પ્લેયર છે, પણ આઈશર ફ્રોમ સ્ટોક પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂ મેજર વેલ્યુએશન રોયલ એન્ફિલ્ડમાંથી આવે છે, એટલે કોમર્શિયલ વ્હીકલને નજરમાં રાખીને કોઈ વ્યૂ લેવો હોય તો અશોક લેલેન્ડ અથવા એન્સિલરી કંપની લાઇક ભારત છે, એ કંપનીઓ પર સારું રહે છે। કોમર્શિયલ વ્હીકલમાં અમારો વ્યૂ એ બને છે કે લાસ્ટ યર જ નહીં, આગળના 1.5 વર્ષ પણ દેર વોઝ અ ડિક્લાઇન, એટલે એકંદરે લગભગ 2 થી 2.5 વર્ષ કોમર્શિયલ વ્હીકલે બહુ મોટા લેવલનું ડિક્લાઇન વિટનેસ કર્યું છે। અને એબ્સોલ્યુટ નંબર્સની વાત કરીએ તો FY21ના એન્ડમાં જે કોમર્શિયલ વ્હીકલમાં MHCV સેગમેન્ટ છે, જે રેવન્યુ અને પ્રોફિટેબિલિટીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણાય છે, એ સેગમેન્ટ પીક લેવલ જે FY19માં હતું એ લેવલથી 65 to 67% નીચે છે, એટલે ઓલમોસ્ટ 100-વાળી વસ્તુ 33ના લેવલ પર આવી છે। હવે આ વસ્તુ અહીંયાથી અમારા ધારણા પ્રમાણે 150%નો જમ્પ કરશે આ વર્ષમાં, ત્યારબાદ પણ એ 33નો નંબર 100 સુધી નથી પહોંચતો, એટલે કે પીક લેવલથી સ્ટીલ વી વિલ બી બિલો 8-10%, એટલે FY23 પણ મજબૂત રહેશે। આ ઉપરાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમુક કંપનીઓ માટે લેટેસ્ટ સ્ક્રેપેજ પોલિસી, જેમાં ગવર્મેન્ટે નોટિફિકેશન આપ્યું છે કે ગવર્મેન્ટ વ્હીકલ્સ જે છે 15 વર્ષથી જૂના, એને કમ્પલસરી રિપ્લેસમેન્ટ કરવાની જોગવાઈ કરી છે। આને કારણે જે પ્રમાણે આપણને ખ્યાલ છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ જે છે STU બસીસ, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસીસ, જે મોટાભાગની 15 વર્ષથી જૂની છે ઘણી, અને એમાં કમ્પલસરી જે ડિમાન્ડ આવશે અને રિપ્લેસમેન્ટ પરચેસ થશે એનો મોટો બેનિફિટ અશોક લેન્ડને આવવાની ખૂબ જ શક્યતા છે, ને તેને કારણે અમારા ટોપ પીકમાં પણ અશોક લેલેન્ડ અને એને એન્સિલરી સપ્લાય કરતી કંપની જેવી કે ભારત ફોર્જ અમને વધુ સ્ટ્રોંગ કન્વિક્શન બાય લાગે છે।
ઘણો આભાર મિતુલ. આ સમગ્ર વિગત માટે અને આ કાઉન્ટર્સના એક્શન કેવી રીતના જોવા જોઈએ એની વિગતો આપવા માટે. આ સાથે જ ગૌરાંગજી એક